કોવિડ નાઇન્ટીન કોરોના વાયરસ આ શબ્દ એવો છે કે તમારી ઉંમરમાં તમે સૌથી વધારે શબ્દ છેલ્લા ચાર મહિનામાં સાંભળ્યો હોય તો આ છે કદાચ એક વ્યક્તિ સૌથી વધારે નાનપણમાં શબ્દ બોલતું હોય તો એ માં હોય છે પણ માની ઉપર કોરોના શબ્દ એટલી બધી વાર સંભળાયો હશે અને એ શબ્દની સાથે જ અગર આપ નેગેટિવ આવો તો આપ પોઝિટિવ છો મતલબ સમજો કે અગર આપ નેગેટિવ આવો તો આપમાં પોઝિટિવ ઉર્જા છે એટલે લોકો આપણને મળશે પણ જો આપ પોઝિટિવ આવો તો આપ નેગેટિવ છો આ જે શબ્દની માયાજાળ છે એની બહાર જરાક આવીએ તો આટલા મહિનાઓમાં જે પ્રમાણે આ લોકડાઉન ચાલ્યું ઘરમાં રહીને આપણી સ્થિતિ કેવી થઈ ગઈ યુવાનોના અલગ ઇસ્યુ છે મા બાપના અલગ ઇસ્યુ છે પ્રાઇવસીના અલગ ઇસ્યુ છે જે મોનોપોઝ પીરિયડ સુધી પહોંચેલી મહિલાઓ છે એના અલગ ઇસ્યુ છે એટલા બધા ઇસ્યુઓની વચ્ચે આ જે સમય છે અને ધીરે ધીરે આ સમય પસાર થઈ રહ્યો છે અને હજી પીક પીરિયડ જ્યારે આવવાનો બાકી છે ત્યારે માનસિક રીતે શું બધાની પરિસ્થિતિ છે અને એને કેવી રીતે પહોંચી વળવું એને લઈને આપણે ચર્ચા કરી રહ્યા છે અત્યારે મારી સાથે છે ડૉક્ટર બિનિતા જાણીતા હોમિયોપેથ છે હોમિયોપેથિકની પ્રેક્ટિસ કરે છે ઓબેસિટીના ખૂબ સારા તેઓ ડોક્ટર છે અને ઓબેસિટી દૂર કરવા માટે તેઓની પાસે ખૂબ મોટી માત્રામાં લોકો આવતા હોય છે એની સાથે સાથે ઓબેસિટી જે સંકળાયેલું છે એની અંદર માનસિક જે વિચારશરણી છે તે પણ મહત્ત્વનો ભાગ ભજવે છે એટલે તેઓએ હંમેશા મનોચિકિત્સા લેવલ ઉપર પણ ઘણો ભાર મૂકતા હોય છે ઓબેસિટી દરમિયાન એની દવા આપતા દરમિયાન અથવા તો એમને કાઉન્સિલિંગ કરવા દરમિયાન બિનિતા વેલકમ ટુ ન્યૂ સ્ટેશન વલસાડ સૌપ્રથમ તો આ લોકડાઉનનો જે પિરિયડ છે એ કયા ટાઈપનો પીરિયડ તમારી દ્રષ્ટિએ આપ જુઓ છો એક્ચુલી જ્યાં સુધી કોરોના વાયરસ કોવિડ નાઇન્ટીન કે કોઈપણ ડિઝિઝની આપણે વાત કરીએ જ્યારે જ્યારે એ ડિઝીઝનું શબ્દ તમારા કાનમાં વધારે ને વધારે ઠોકાય ઇટ ઇઝ બટ ઓબ્વિયસ કે તમે નેગેટિવ થઈ જાઓ કોરોના વાયરસ થકી કોવિડ નાઇન્ટીન થકી પણ આ જ વસ્તુ થઈ છે કે કોરોના વાયરસ અચાનક જ ચીનમાં આવી ગયો અને પછી વર્લ્ડવાઈલ્ડ ફેલાતો ગયો અને મેઇન થિંગ ઇઝ કે આપણને એનું નોલેજ નહીં હતું તે ટાઈમે ધીરે ધીરે નોલેજ આવતું ગયું એટલે એક બહુ જ નવી વસ્તુ વર્લ્ડવાઈડ ઇન્ટ્રોડ્યુસ થઈ અને એ નેગેટિવ વસ્તુ છે એટલે ઇટ ઇઝ બટ ઓબ્વિયસ કે દરેકે દરેક દરેક પછી નાના હોય મોટા હોય દરેકે દરેક એજ ગ્રુપના લોકો માટે કોરોના કોવિડ નાઇન્ટીન આ જે શબ્દ છે એ ખૂબ વધારે પ્રમાણમાં નેગેટિવિટી ક્રિએટ કરી ગયું અને જ્યાં સુધી લોકડાઉનનો સવાલ છે ઇટ ઇઝ બટ ઓબિયસ કે કોરોનાના હિસાબે લોકડાઉન થયું એટલે વી આર ઓલવેઝ થિંકિંગ દેટ કે કોઈ વસ્તુને લઈને આપણે ઘરમાં બેઠા છે રાઈટ આમ ઘણી વખતે કેવું આપણે વેકેશન માણવા એક બે મહિના જતા રહેતા હોય તો આપણે એવું બધું નથી વિચારતા બીકોઝ વી આર ગોઈંગ ફોર સમ પોઝિટિવિટી એટલે ત્યાં આવું કંઈ પણ આ આપણી પાસે એક ઠોસ કારણ છે કે આપણે ઘરમાં બેસવાનું છે બિકોઝ કે બહાર કોરોના વાયરસ આપણા પર એટેક કરી શકે છે તો આ એક વસ્તુ છે કે જેના લીધે ઘરમાં બેઠા બેઠા ભલે આપણે ફેમિલી મેમ્બર સાથે હતા બધું જ હતું બધી સારી વસ્તુ થઈ રહી હતી ઘણા લોકોએ બધું સારું સારું ખાધું બી છે બનાવીને પણ એટ ધ સેમ ટાઈમ બિકોઝ ઓફ ધીસ એક ડર કહેવાય ને એ ડરને ના લીધે બધાના માઇન્ડમાં બહુ જ નેગેટિવિટી ઉત્પન્ન થઈ હોય એવું મને લાગે છે એટલે લોકડાઉન હોલિડેઝ બધું જ હતું પણ એટ ધ સેમ ટાઈમ નેગેટિવિટી પણ બહુ વધારે પડતી રહી જ છે એટલે આપણને જ્યારે કે ચૌદ પંદર દિવસ સુધી ખ્યાલ નહીં આવ્યો કદાચ એકવીસ દિવસનું લોકડાઉન પહેલાં હતું તો બધાને ખ્યાલ નહીં આવ્યો કે ચાલો એકવીસ દિવસ જ ઘરમાં બેસવાનું છે તો પીપલ હેઝ એક્સેપ્ટેડ પણ પછી જેમ 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 દિવસો જતા ગયા એમ એમ મને એવું લાગ્યું કે વધારે નેગેટિવિટી ઉત્પન્ન થતી ગઈ કે હવે ક્યારે આપણે બહાર નીકળશું બિકોઝ વી આર સોશિયલ એનિમલ્સ બહાર નીકળવું લોકો સાથે વાતચીત કરવી આ આપણી એક આપણી કે એક પ્રથા આપણી એક રેજિમ છે આપણી એક કલ્ચર છે આપણું ને એના વગર હંડ્રેડ પર્સન્ટ દરેક વ્યક્તિને કંઈ ને કંઈ નેગેટિવ થવાનું જ છે ઘરની એવી થઈ ગઈ જાણે એ બિગ બોસનું ઘર હોય ઘરના જે વ્યક્તિની સાથે આપણે આટલો બધો પ્રેમ હોય એની અંદર બધી ખામીઓ દેખાવા માંડી આવું કેમ થયું કેમ આપણે ઘરના જ આપણા સ્વજનોની સામે સાથે રહીને એમની આપણે ખામીઓ જોતા ગયા ઘણા ઘરોમાં આને લઈને ખૂબ કકડાટ પણ થયો છે ડર કોઈ વિચિત્ર પ્રકારનો ઘરમાં પેસી ગયો કોઈ એક વ્યક્તિ છીક ખાય તો પણ ઘરના વડીલ કે કોઈ ઘરનો મોભી ટેન્શનમાં આવી જાય છીક એક નોર્મલ વસ્તુ છે જે રોજ સવારે બધાને આવે ને આવવી જ જોઈએ છતાં પણ કોરોનાએ નેગેટિવ ઇફેક્ટ એટલી બધી મૂકી દીધી છે માઇન્ડમાં કે એ પરિસ્થિતિમાંથી લોકો જ્યારે પસાર થતા હોય છે ત્યારે ફાઇનાન્શિયલી પણ આવક બંધ અને રોજ ખર્ચો વધારે એ પણ એક મોટો પ્રશ્ન હતો અને એને લઈને આપણે અગર સમજવાની કોશિશ કરીએ તો બિનિતા પાસે જાણીશું કે મહિલાઓએ કઈ રીતે આખી આખી વાતને ફાઇનાન્શિયલી હેન્ડલ કરી બિનિતા મહિલાઓનું જે મેન્ટલ લેવલ હતું ખર્ચા રોજની ડિમાન્ડ્સ અને જે ખર્ચા રેગ્યુલર છે તે તો થવાના જ હતા લાઇટ બિલ હોય ફોન બિલ હોય રિચાર્જ હોય ઓનલાઈન ટીચિંગને લઈને રિચાર્જ કરાવવાનું હોય એમને ભણાવવાની ચિંતા એક્સ્ટ્રા ફોનની ચિંતા આવી બધી ચિંતાઓ વચ્ચે મહિલાઓનું મેન્ટલ સ્ટેટસ કેવું રહી શકે આમાં કેવું છે કે એઝ ફાર એઝ કોરોના કોવિડ નાઇન્ટીન અને લોકડાઉન ઇઝ કન્સર્ન અને એઝ ફાર એસ ફિમેલ્સ અને જે હાઉસ વાઇફ ઇઝ કન્સર્ન તો મને એવું લાગે છે કે દરેક વખતે મેનેજમેન્ટ સ્કિલ તો દરેકે દરેક ફિમેલની અંદર હોય જ છે એ લોકો કરતા જ હોય છે પણ જસ્ટ બિકોઝ લોકડાઉન આવી ગયું ફાઇનાન્શિયલ ક્રાઇસિસ થોડી થોડી વધતી ગઈ બિકોઝ કે કોઈ પણ કારણોસર ચલો મિડલ ક્લાસ ફેમિલી લઈએ તો એને એના રિલેટેડ પ્રોબ્લેમ છે અપર મિડલ ક્લાસ લઈએ તો એના લીધે છે જે એકદમ ગરીબ વર્ગ છે એને રિલેટેડ પ્રોબ્લેમ છે કે આપણે હાયર જે લક્ઝરિયસ ક્લાસ લઈએ તો એને પણ એના રિલેટેડ પ્રોબ્લેમ્સ છે પણ એની અંદર જે ફિમેલનું કેવું છે એક માઇન્ડસેટ થઈ ગયું કે યાર હવે બધા ઘરમાં જ બેસવાના છીએ આપણે અને હવે આપણે વધારે પડતું મારે મેનેજ કરવું પડશે ઘણીવાર કેવું છે કે તમારા હાથમાં તમને એક એક્ઝામ છે એવું કોઈ જણાવી દે અને ક્વેશ્ચન પેપર હાથમાં આપી દે બંનેમાં બહુ ફરક છે એટલે આ કેવું થયું કે ઘરમાં જ બધા વ્યક્તિ રહ્યા એને બધું મેનેજમેન્ટ કરવાનું એની આવડત છે જ પણ જસ્ટ બિકોઝ એક હવ છે કે ભાઈ હવે આ ત્રણ મહિનામાં આપણે શું કરીશું યુ નો ઇટ ઇઝ ઓલ અબાઉટ માઇન્ડસેટ આમ તો એ મેનેજમેન્ટ કરી જ રહી છે પણ જ્યારે એક કહેવામાં આવે ને કે એક સિચ્યુએશન એવી મોટી એમના મગજ આપણે મનથી એવું વિચારે છે કે હવે શું થશે અધરવાઇઝ અદરવાઇઝ મને એવું લાગે છે કે ઘણી જગ્યાએ

કે એને પણ એવું લાગે કોમ્પેટિબિલિટી એવી લાગે કે ના 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 આનો સપોર્ટ છે ને હવે હું દુનિયા જીતી લઉં આપણે જે ચર્ચા કરી રહ્યા છે એ મેન્ટલ સ્ટેબિલિટીની તો એની અંદર હાઉ કેન હસબન્ડ હેલ્પ હિઝ વાઈફ કે કંઈ પણ ચિંતા ના કર હું છું અને એ બેનું જે કમ્યુનિકેશન છે એ કેવું હોવું જોઈએ આમાં કેવું હોય છે કે જ્યારે પણ કોઈ પણ વ્યક્તિ આપણને કહે કે તું આગળ વધ હું તારી સાથે છું જ એ એક જે આપણને કોન્સોલેશન જે હોય કે સાથે એક સપોર્ટ જે હોય ને જ્યારે કોઈપણ વસ્તુનો સપોર્ટ હોય ત્યારે ઈચ એન્ડ એવરી વન પર યુ નો દે ઓલવેઝ ફીલ વેરી મચ ગુડ કે હા મારી સાથે કોઈ છે અદરવાઈઝ કરવાનું તો આપણે જાતે જ હોય છે એની માટે હું તમને એક નાની મસ્તી એક સ્ટોરી કહીશ કે એક માણસ ખૂબ જ દેવાદાર થઈ ગયો અને જ્યારે દેવાદાર થઈ ગયો ત્યારે એકદમ સુસાઈડ કરવા માટે રેલવે સ્ટેશન પર પહોંચી જાય છે સ્ટેશન પર પહોંચે છે ત્યારે એક કાકા આવીને કહે છે કે હું તને એક બ્લેન્ક ચેક આપું છું તું રડ નહીં તું સુસાઈડ નહીં કર તું તારી રીતના આ ચેક ભરી દે ને તું પૈસા ચૂકવી દેજે પછી તારી એ મને આપજે હવે પેલા ભાઈને ચેક મળી જાય છે ઘરે પહોંચીને એવું વિચારે છે કે હું એકવાર ટ્રાય કરી લો મારા ચેક નથી ભરવો અને નથી ભરતો તે ટાઈમે ચેક અને પોતે ટ્રાય કરે છે અને ટ્રાય કર્યા પછી લગભગ પાંચેક વર્ષમાં એનું જે બી દેવું છે બધું જ પૂરું થઈ જાય છે હવે પૂરું થઈ ગયા પછી વિચાર કરે છે કે પેલા જે વ્યક્તિએ મને મદદ કરી હતી રેલવે સ્ટેશન પર મારે ત્યાં જઈને એમને આ ચેક પાછો પરત કરવો જોઈએ એટલે પાછો પરત કરવા જાય છે તો ત્યારે એ ત્યારે જોવે છે કે મેડિકલ ઓફિસર્સ અમુક લોકો એક એક માણસને શોધી રહ્યા હોય છે ને પછી એ કહે છે કે તમે કોને શોધો છો તો કે અહીંયા એક ગાંડો માણસ ફર્યા કરે છે જે કાયમ જ બધાને ચેક આપતો ફરતો હોય છે કે ભાઈ તમે પૈસાની કંઈ બી મદદ હોય તો આ ચેક લો એટલે એક ગાંડું વ્યક્તિ એ વ્યક્તિને પાંચ વર્ષ પહેલાં ચેક આપી ગયેલું હોય છે ને એક સપોર્ટ આપી ગયેલું હોય છે કે કંઈ નહીં હું છું હવે આમ જોવા જઈએ તો એ ચેક પણ જા ફરજી જ હતો અને એ ચેકની કોઈ વેલ્યુ જ નહીં હતી પણ એક સપોર્ટ જે વસ્તુ છે ને એ બહુ મહત્ત્વની વસ્તુ છે એટલે સપોર્ટના લીધે શું થાય છે કે એક હિંમત આવી ગઈ એક આ વ્યક્તિની અંદર કે ભાઈ હા હું મારું દેવું ચૂકતે કરી શકીશ એ જ રીતના જ્યારે આપણે ઘરની પણ વાત કરીએ આપણે યુનિટી વિન્સ એમ કેમ કહીએ છીએ કે દરેક જગ્યાએ તમે જ્યારે બધા સંગઠનમાં હોઈએ તો કોઈ પણ મુશ્કેલીમાંથી આપણે બધા નીકળી શકતા હોય છે આજે એકલો માણસ હોય તો એને એવું લાગે કે હા અરે હું લોનલી ફીલ કરું છું પણ કોઈ સપોર્ટ સિસ્ટમ જ્યારે સાથે હોય ને ત્યારે ઓલવેઝ ઇટ ઇઝ ઓલવેઝ અ ગુડ પોઝિટિવિટી એટલે મારું એવું કેવું છે કે જે પણ હસબન્ડ જે છે એને એ જો એમની વાઈફની સપોર્ટ સિસ્ટમ એને બીજું કંઈ નથી કરવાનું એને ફક્ત એક કે ને સવારના કહેવાનું છે કે હું તારી સાથે જ છું તો ઇટ ઇટ ક્રિએટ્સ અ મેજિક મને એવું લાગે છે કે ઇટ ઇઝ અ વેરી કેમ કે અમુકવાર તમે જ્યારે કોઈને એમ કહો ને કે મેં હું ના મેં ના પર તો ફિલ્મ બી બની હતી તો ઇટ ઇઝ ઓલવેઝ લાઈક કે તમે જ્યારે કોઈને પણ કહો પછી એ હસબન્ડ વાઇફની રિલેશનશીપનો સવાલ નથી કોઈ પણ તમારા ફ્રેન્ડ સર્કલ હોય આપણા એલ્ડરલી લોકો હોય નાના બાળક હોય ને તમે જ્યારે કહો કે હું તારી સાથે છું તો એક તમને જોશ હંડ્રેડ આવી જાય છે આ વાત હતી હસબન્ડ વાઈફની હવે જે ચર્ચા કરવી છે એ બહુ જ સેન્સિટિવ મુદ્દો છે છોકરાઓ હોસ્ટેલમાં ભણે છે ઘરે આવી ગયા છે લોકડાઉન દરમિયાન ઘરે જ છે આમ તો વેકેશનમાં પણ થોડો ટાઈમ ઘરે હોય પણ ફોર્સફુલી તમે અત્યારે જુદા છો આ તો ભગવાનની કૃપા છે અને જીઓની કૃપા છે કે લોકો વિડીયો કોલ્સ કરીને એકબીજાને એટલીસ્ટ જોઈ શકે છે પણ જે કોલેજનું ગ્રુપ હોસ્ટેલનું ગ્રુપ એક શબ્દ હજી આગળ કહું તો બોયફ્રેન્ડ ગર્લફ્રેન્ડ ઘણા સમયથી એકબીજાથી દૂર છે અને મળી નથી શકતા અને એનું એક મેન્ટલ ફ્રસ્ટ્રેશન છે આ ચર્ચા કોઈ પણ ચેનલ પર આપે નહીં જોઈ હશે પણ એ વ્યક્તિ ઘરમાં કંઈ અલગ બિહેવ કરે છે થોડો ઇરિટેટિંગ મોડમાં હોય છે એ છોકરો હોય કે છોકરી અને અમુક અમુક વાર એ ફ્રસ્ટ્રેશન એટલું બધું એનું વધી જાય છે મિત્રોને ન મળવાને કારણે કે એનો ગુસ્સો મા બાપ પર નીકળી જાય છે તમારા ઘરે પણ કદાચ આવું બનતું હશે પણ તમને ધ્યાનમાં નહીં આવ્યું હોય તો એવા સમયે પેરેન્ટ્સે એના મિત્ર બનવાની જરૂર છે ખુલીને વાત કરવાની જરૂર છે એક ડ્રાઈવ પર જવાની જરૂર છે અને બે ઝીજક વાત કરવાની જરૂર છે કઈ રીતે પેરેન્ટ્સ અને બાળકો એકબીજાને આવા લોકડાઉનના પીરિયડમાં કે આવી સ્થિતિમાં હેન્ડલ કરી શકે એ જાણીશું બિનીતા પાસે બિનિતા જે પ્રમાણે બોયઝ ગર્લ્સ હોસ્ટેલમાં ભણતા હોય છે ઘણા સમયથી ઘરે છે એક કોલેજની ફ્રીડમ બાદ ધે આર અગેન બેક અને સ્ટક થઈ ગયા છે ઘરમાં મિત્રોને નથી મળી શકતા તો ઘરની પરિસ્થિતિ એવી છે કે થોડી થોડી બબાલના ઇશ્યુઝ આવતા હશે હાઉ પેરેન્ટ્સ એન્ડ ચિલ્ડ્રન શૂડ કમ્યુનિકેટ પેરેન્ટ્સ અને ચિલ્ડ્રનનું મને એવું લાગે કે બંને એકબીજાને એક તો વધારે પડતી રિસ્પેક્ટ આપવી જોઈએ કેમકે અત્યારે એક સેન્સિટિવ ટાઈમ ચાલે છે આપણને બધાને ખબર છે કોઈને ઘરમાં નથી રહેવું કોઈને એવું નથી કે પોતાની ડ્યુટીઝમાંથી યુ નો ઘરે બેસી રહે એવું કોઈને પણ નથી એટલે અત્યારે જે સેન્સિટિવ સમય છે વી હેવ નો ચોઈસ આપણી પાસે કોઈ ચોઈસ જ નથી અને ઘણીવાર કેવું હોય કે કુદરત આપણને એક કે બે રસ્તા આપી દેતી હોય પણ અત્યારે કોરોના વાયરસના લીધે આપણી પાસે એક જ રસ્તો છે અને એ છે કે આપણે બધાની ફિલિંગ્સને બધાને ખૂબ સારી રીતના રિસ્પેક્ટ કરવું પડશે એટલે નાના બાળક હોય તો આપણે એને પણ એનું ફ્રીડમ ઘરમાં થોડું ઘણું આપવું પડશે જેમકે યંગ બોઇઝ ગર્લ્સનું જે તમે કીધું એમાં પણ એ લોકોને અમુક રીતનું ફ્રીડમ આપવું જ પડશે નહીં આપો તો પછી શું થશે કે સ્પ્રિંગ જેટલી વધારે દબાવો એટલી વધારે ઉછળે એમ કહેવામાં આવે છે ને એટલે એ લોકોને પણ અમુક રીતનું ફ્રીડમ આપણે આપવું જ પડશે હવે એ ફ્રીડમ દરેક લેવલનું હોય જેમ કે ઘણાને મૂવી જોવાથી માઇન્ડ ડાયવર્ટ થતું હોય ઘણાને ગેમ્સ રમવાથી ડાયવર્ટ થતું હોય ઘણાને ફોન પર વાત કરવાથી ડાયવર્ટ થતું હોય તો જે જે લેવલનું હોય એમાં થોડીક ઘણી છૂટછાટ પેરેન્ટ્સે પણ આપવી જોઈએ અને એ જ પ્રમાણે બાળકોએ પણ સમજવું જોઈએ પેરેન્ટ્સની સિચ્યુએશન બંને સપોર્ટ સિસ્ટમ પ્રમાણે ચાલવું પડે એવું મને લાગે છે એક તો ખબર બંધ હા મિત્રને ફોન કરવાનો હા વિડિયો કોલ કરવો હોય હા પણ ઘર માં રહીને કરી ના શકે હા રિસ્પેક્ટ ભી હોય અને ડર પણ હોય કે ભાઈ છોકરી છોકરા સાથે વિડિયો કોલ કરે અને પેરેન્ટ્સને ન પણ ગમે સ્વાભાવિક છે મારી દીકરી છે તો હું પણ પૂછીશ ભાઈ કોની સાથે વાત કરે છે પણ એને લઈને માનસિક તણાવ ત્યાં સુધીનો પહોંચી જાય છે કે બાળકો કોઈ પણ સ્ટેપ્સ લઈ લે છે તો પેરેન્ટ્સે કઈ રીતે કાઉન્સિલ કરવું પડશે ધેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ આમાં મને એવું લાગે છે કે પેરેન્ટ્સને તો કાઉન્સેલિંગ બરાબર છે પણ પર્સનલ પોતાનું બી એક કાઉન્સિલિંગનું કાઉન્સેલિંગનું કાઉન્સિલિંગનું લેવલ હોવું જોઈએ જેમ કે તમે કોઈ પણ રિલેશનશીપમાં હોય ફ્રેન્ડશીપ હોય હસબન્ડ વાઈફ હોય કે બોયફ્રેન્ડ ગર્લફ્રેન્ડ હોય આપણે બે રીતના જોડાયેલા હોઈએ એક તો ઇમોશનલ લેવલ પર ને ફિઝિકલ લેવલ પર ફિઝિકલ લેવલ પર એટલે તમે એકબીજાને સામસામે મળી શકો છો ઇમોશનલ લેવલ પર એટલે કે તમે એકબીજાથી છૂટા પણ છો પણ એકબીજા સાથે કનેક્ટેડ છો અત્યારે જે સિચ્યુએશન છે એની અંદર આપણે ફિઝિકલ લેવલ પર નહીં મળી શકીએ તો એટલીસ્ટ ઇમોશનલ જે લેવલની આપણી જે એને કહેવાય કે ઇન્ટિમસી છે કે અફેક્શન છે આપણે એના સહારે આગળ રહેવું પડશે એટલે આપણે એ સિચ્યુએશનને સમજવું પડશે દરેકે દરેક વ્યક્તિએ કે હમણાં ફિઝિકલી વી આર નોટ એબલ ટુ મીટ ઇચ અધર તો આપણે એ વસ્તુને રિસ્પેક્ટ કરીને આપણા જે ઇમોશનલ લેવલથી આપણે એકબીજાના કનેક્શનમાં રહેવું પડશે અને આ ખરેખર સાચો સમય છે કે આમાં ખરેખર એકબીજાના રિયલ ને ઇમોશનમાં કોણ છે એ પણ બહાર નીકળી આવશે કેમકે જે વ્યક્તિઓ એકબીજાના ખરેખર ઇમોશન અફેક્શનથી જોડાયેલા હોય છે એને ફિઝિકલી મળવું જ એવું કંઈ જરૂરી નથી હોતું કેમ કે એ બહુ ઇન્ટરનલ વસ્તુ હોય છે એટલે એની માટે કેવું છે કે તમે ચાર પાંચ મહિને પણ ઘણી વાર આપણે ખબર આપણા બહુ બેસ્ટ ફ્રેન્ડને ના મળ્યા હોય તો પણ આપણે એનાથી ઇમોશનથી જોડાયેલા જ હોઈએ છીએ હા એટલે બે પ્રકારના એટ્રેક્શન હોય છે એટલે કે ફિઝિકલ એટ્રેક્શન હોય ને ઇમોશનલ એટ્રેક્શન હોય જ્યારે ફિઝિકલ એટ્રેક્શન સબસાઇડ થાય ત્યારે ઇમોશનલ એટ્રેક્શન એની જગ્યા લઈ લે છે એટલે જ તો ઘણીવાર લોંગ ડિસ્ટન્સ રિલેશનશીપ પણ બહુ સારા ચાલતા હોય છે બિકોઝ અને એની માટે પ્રોપર અન્ડરસ્ટેન્ડિંગ બી બહુ જરૂરી હોય છે એટલે મારું આ જે બોયફ્રેન્ડ અને ગર્લફ્રેન્ડ કે ઘણા લોંગ ડિસ્ટન્સમાં કદાચ એકબીજા સાથે એન્ગેજ બી થઈ ગયા હોય અને નહીં મળી શક્યા હોય તેવા લોકોને મારું એક જ એ છે કે તમારું અફેક્શન જે વસ્તુ છે ને નીડ્સ અને ડિઝાયરમાં બહુ ફરક છે બરાબર અફેક્શન ડિઝાયર નીડ્સ નીડ્સ ડિઝાયર એ છે ને થોડા નાના શબ્દો છે અફેક્શન ઇઝ અ વેરી બિગ વર્ડ કે જેની માટે તમારે સામસામે મળવાની પણ જરૂર નથી પડતી તમે એકબીજાને યાદ કરો અને ફોન આવી જતો હોય ઇટ ઇઝ કોલ ઇમોશનલ કનેક્શન અને એ કનેક્શન ઉલટું હું તો કહું કે આ ચાર મહિનામાં તમે સારું ડેવલપ કરી શકશો અને ઉલટા છૂટા રહ્યા પછી મને તો એવું લાગે કે જ્યારે પણ મળશો ત્યારે એનર્જી એટલી બધી સારી રીતના મળશો કે ઉલટું વધારે તમને મજા આવશે એકબીજાને મળવાની એવી છે ને લોકડાઉનનો પીરિયડ ઘરમાં લાંબો ટાઈમ રહેવાનો અલગ અલગ ફરમાઈશ અને એ ફરમાઈશમાં તમારી ફરમાઈશ દરેક પૂરી કરનાર તમારી પત્ની ખાવાનું પેટ ભરીને અને આરામ તો ચોક્કસપણે આ લોકડાઉન દરમિયાન એક વાત ચોક્કસ થઈ હશે કે વજન બધાનું વધ્યું હશે એટલે કે ઓબેસીટીના શિકાર આપ ચોક્કસ થયા હશો બિનિતા વલસાડમાં સૌથી જાણીતી છે એ બાબતમાં ખાસ કરીને ભલભલાને સાદી ભાષામાં કહું તો જાળિયા લોકોને પતલા કરવાનું કામ એ બહુ જ સારી રીતે ખીજાઈને કરે છે એને મળવું મુશ્કેલ છે એપોઇન્ટમેન્ટ લો તો જ મળી શકે પરંતુ અત્યારે આપણે એમની પાસે ચોક્કસ જાણીએ કે આ લોકડાઉન દરમિયાન ઘણી તબિયત ઘણાની વધી હશે લેડીઝ લોકોને પણ એ પ્રોબ્લેમ થયો હશે અને જેન્ટ્સને પણ તો કેવી રીતે એનું ધ્યાન રાખવું એકચ્યુઅલી ઓબેસિટી ઇટ સેલ્ફ ઇઝ અ વેરી બિગ સબ્જેક્ટ પણ એક સિમ્પલ લેંગ્વેજમાં કહું તો જ્યારે આપણે જરૂરિયાત પ્રમાણનું ખાવું જોઈએ રાઈટ હવે આપણને જ્યારે ખબર પડી કે લોકડાઉન છે બરાબર બેસવાનું છે આપણું લેક ઓફ એક્સરસાઇઝ છે લેક ઓફ વર્ક છે કશે બહાર આવવા જવાનું નથી ઇટ ઇઝ બટ ઓબ્વિયસ કે આપણી ભૂખ આમ તો ઓછી થઈ જવી જોઈએ ખ્યાલ આવે છે ને આપણે જેટલું કામ કરીએ એટલી જ આપણને ભૂખામ તો લાગતી હોય પણ ઇન જનરલ આપણે ઘરમાં બેઠા બેઠા ખાવાનું ઓછું કરવાની જગ્યાએ અથવા તો પૂરતું ખોરાક લેવાની જગ્યાએ બધું જાત જાતની આઈટમ બનાવીને ખાધું અને એ આઈ થિંક ઇટ ઇટ વોઝ અ વેરી રોંગ ચોઈસ અને ઇન જનરલ એઝ ફાર એઝ પેરેન્ટ્સનો જ્યાં સુધી વાત કરીએ તો પેરેન્ટ્સ બાળકો માટે બહુ મોટું એક્ઝામ્પલ હોય કેમ કે બાળકો હંમેશા કેવું હોય કે પેરેન્ટ્સને જ કોપી કરતા હોય જ્યારે પેરેન્ટ્સ જ આ વસ્તુ નહીં સમજે હેલ્થ ફિટનેસને પ્રાયોરિટી નહીં આપે તો પછી બાળકો આમાં કંઈ નથી કરી શકવાના બાળકો તો કેવું હોય ઇન જનરલ કે જે પેરેન્ટ્સ આપે ખાઈ લેતા હોય અને પછી કેવું પેરેન્ટ્સ જ આદત પાડતા હોય બધું ચીઝી બટરી ખાવાની વસ્તુ અને પછી બે મહિના થઈ જાય એટલે બાળકો એ જ કહેવાના છે કે મને હવે પીઝા જ ખાવું છે મને બર્ગર જ ખાવું છે બિકોઝ આપણે જ આદત પાડીએ છીએ એ કંઈ જન્મથી એ બધી આદત લઈને નથી આવતા બટ ઇટ ઇઝ ઓલ અબાઉટ કે તમે કેલરી જેટલી યુટિલાઇઝ કરતો આવું બધું ખાધું હશે અને એના કારણે થિંકિંગ લેવલમાં પણ બહુ ડિફરન્સ આવ્યો હશે હવે બધું રૂટીન પાછું ચાલુ થયું છે નાવ ઇટ્સ ટાઈમ ટુ કંટ્રોલ બહુ જ ખાઈ લીધું છે કસરત નથી કરી ચાલવા નહોતું જવાયું લોકડાઉનને લઈને ચાલવા જનાર લોકો પર પણ પોલીસ કેસ કરી દે દીધી નાવ ઇટ્સ ટાઈમ તો હાઉ ટુ હેન્ડલ સચ થિંગ્સ આમાં કેવું છે કે ઇટ ઇઝ ઓલ અબાઉટ યોર ચોઈસ હવે ઘણા પેશન્ટ એટલે મેં જોયું છે કે લોકડાઉન થ્રુઆઉટ લોકડાઉન મારું ક્લિનિક ક્યારે પણ બંધ નથી રહ્યું મેં તો પેશન્ટ્સ જોયા જ છે એટલે જેને અવેરનેસ છે કે મારે ફિટ એન્ડ ફાઇન રહેવું છે કે મારે પતલા થવું છે કે મારે હેલ્ધી ઝોનમાં જવું છે એ લોકોએ તો લોકડાઉનને પણ બહુ સારો સારી રીતના યુટિલાઇઝ કર્યું છે અને હવે ઘણા લોકોએ ચાર મહિના યુટિલાઇઝ નહીં કર્યું હોય તો ઇટ ઇઝ નેવર લેટ તમે હજી પણ હેલ્થ તરફ જઈ શકો છો અને એની માટે એક સિમ્પલ વસ્તુ છે કે બહુ આપણે હેલ ફેટી ટિશ્યુ ખાઈ લીધા હવે આપણે એક કંટ્રોલ સાત્વિક ભોજન ખાઈને એક્સરસાઇઝ પર વધારે કોન્સન્ટ્રેટ કરવું જોઈએ અને બીજી એક વસ્તુ છે કે ઉઠવાનું ઊંઘવાનું આ જે શેડ્યુલ પણ ઘણાનો બહુ બદલાઈ ગયો છે ઘણા બહુ રાતના મોડા સુતા હતા મોડા ઉઠતા હતા તો મારા હિસાબથી રાતના વહેલું સુઈને વહેલા ઉઠ્યો એક્સરસાઇઝ કરો કેમ કે હવે તો લોકડાઉન બી એક્સક્યુઝ નથી અને બીજું ઓબેસિટીનો જે સુધી સવાલ છે મને હંમેશા એવું જ લાગે કે જ્યારે પણ પેશન્ટે કંઈ નહીં કરવું હોય ને તો એની પાસે એક્સક્યુઝ બહુ હોય ને જ્યારે કોઈ માણસે કંઈક કરવું હોય ને તો એની માસ ઇટ વેન ધેર ઇઝ બિલ ધેર ઇઝ વે આપણે કંઈક કરવું જ છે તો કરી શકીએ છીએ વહેલું સુઈ જવું ને વહેલું ઉઠવું થોડું હાર્ડ ચોક્કસ છે પણ જે સ્વભાવમાં ફેરફાર આવે છે કયા ટાઈપના આહાર વિહારથી તમારા વિચાર કઈ ટાઈપના છે એ નક્કી થતા હોય છે તો આ જે વિચારો છે એ તમારા આહાર વિહારથી ચોક્કસ નક્કી થતા હોય તો હવે એક બાજુ મગજની અંદર થોડું ટેન્શન પણ છે ફાઇનાન્શિયલ કોમ્પ્લેક્સ સિટી પણ છે બહુ બધું સાથે રહી રહીને છોકરાઓ પણ ઘરમાં ને ઘરમાં જ છે પેરેન્ટ્સની પણ ઘણી બધી ફિઝિકલ નીડ્સ અમુક કારણોસર પૂરી નથી થઈ તો બધી રીતે આહાર અને વિહારનો અસર વિચાર પર છે તો તેવા સમયે એક વાત સ્પષ્ટ છે કે હવે પછી કઈ ટાઈપનો ચેન્જીસ લાવવો જોઈએ એમણે કહ્યું કે સાદું ભોજન ખાવું જોઈએ પણ એની 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 જે અસર છે વિચાર ઉપર જે ટાઈપનું ફૂડ ખાધું છે અને હવે એમાં ચેન્જ લાવવાનો છે કઈ રીતનું એમાં ચેન્જીસ લાવવો જોઈએ સી આપણે હું દરેક મારા પેશન્ટને એક વસ્તુ સમજાવતી હોઉં છું કે આપણી લાઈફનો બહુ મહત્ત્વ પાર્ટ ફૂડ છે ઇન જનરલ આપણે ત્યાં જ્યાં નાનું બાળક જન્મે તો આપણે કેવું કે એના ખોરાક પર વધારે ધ્યાન આપીએ રાઈટ કે એને શું ખવડવા તે અને એ વસ્તુ લોંગ ટર્મ સુધી એટલે કે જે આપણે જીવીએ ત્યાં સુધી એ વસ્તુને આપણે મેન્ટેન કરવાની હોય છે એટલે કે હંમેશા દરેક વ્યક્તિએ તમે શું ખાવ છો શું તમારે નથી ખાવાનું શું વધારે ખાવું જોઈએ એના પર ધ્યાન હોવું જ જોઈએ અને બીજી એક વસ્તુ છે કે મેજોરિટી ઓફ કેસીસની અંદર મેં જોયું છે કે બધાને જ ખબર છે કે આપણે ફ્રૂટ્સ વધારે ખાવું જોઈએ ફ્રૂટ્સની અંદર ફાઇબર્સ વધારે છે ઓક્સિજન કન્ઝમ્પ્શન વધારે છે પાણીનો પોર્શન વધારે છે કે જેનાથી તમે એનર્જાઇઝ ફીલ કરશો આપણને ખબર હોવા છતાં પણ ઘણા લોકો એ વસ્તુને ઇમ્પ્લિમેન્ટ નથી નથી કરતા એટલે અત્યારે ઇટ ઇઝ ઓલ અબાઉટ કે તમે તમે જાણો છો કે કઈ વસ્તુ તમારી માટે સારી છે કઈ વસ્તુ નથી સારી પણ ઇમ્પ્લિમેન્ટેશન એને કરવું એ બહુ મહત્વનું છે તો આ બધી ચર્ચાઓ અત્યારે આપણે કરી સ્વભાવને લઈને કરી આહાર વિહાર વિચારને લઈને કરી ઘરમાં સંબંધોને લઈને કરી આવી ઘણી બધી ચર્ચાઓ આગળ કરીશું આ પાર્ટ વન જે હતો એ ચર્ચાનો મુખ્ય હેતુ એ જ હતો કે લોકડાઉનના પીરિયડ દરમિયાન તમારી સાથે તમારું મગજની અંદર જે હોર્મોનલ એક્ટિવિટી અથવા તો વિચારવાની જે બાબત છે એણે ઘણા બધા વળાંક લીધા હશે અને એમાંથી આપ સર્વાઈવ થયા છો સુશાંત સિંઘનો જે એક આખો કિસ્સો બન્યો છે એ દેશમાં બહુ જ લોકોને અફેક્ટ કરી ગયો છે કદાચ ઘણા લોકોને રાત્રે એવા પણ વિચારો આવ્યા હશે કે આવું શા માટે તો ઘણાને એવા પણ વિચાર આવ્યા હશે કે શું આ અંત છે મુખ્ય બાબત એ છે કે આ એક ખરાબ સમય છે તેને આપણે લડી લેવાનો છે અને એ લડી લેવા માટે મિત્રોની જરૂરિયાત છે તો એને લઈને પણ આગળ પ્રશ્ન કરીશું પરંતુ આ પાર્ટ વન આપને કેવો લાગ્યો ડૉક્ટર બિનિતા સાથે જે ચર્ચા કરી આપને કેવી લાગી એ ચોક્કસ અમને જણાવશો અમારું ન્યૂઝ સ્ટેશન ડોટ વલસાડ પર આપ આપની કોમેન્ટ આપી શકો છો અમને વોટ્સએપથી પણ જાણ કરી શકો છો ફેસબુક પર પણ આપની કોમેન્ટ આપી શકો છો હું બ્રિજેશ શાહ આપની સાથે આવી અલગ અલગ વાતો લઈને આવતો રહીશ આપના કોઈ સૂચન હોય તે પણ આવકાર્ય છે થેન્ક યુ